હા તો કેમ છો મજામાં છો ને ખેડૂત મિત્રો મને વિશ્વાસ છે કે તમે બધા મજામાં જશો તો આજે આપણે જોઈ લઈએ સુરત શાક માર્કેટના બધા જ રાજીના ભાવ અને આજના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે તો ચાલો એની વિશે જાણી જોઈએ આજે કોબીજનો ભાવ છે માત્ર ચાર રૂપિયાથી તેર રૂપિયા ત્યાર પછી લીંબુનો ભાવ છે માત્ર સાત રૂપિયાથી પાંત્રીસ રૂપિયા ત્યાર પછી પુલાવાનો ભાવ છે માત્ર છ રૂપિયાથી ત્રેવીસ રૂપિયા ત્યાર પછી રતાળાનો હાઇસ્ટા ભાવ છે પચાસ રૂપિયાથી નેવું રૂપિયા ત્યાર પછી પપૈયાનો ભાવ છે છ રૂપિયાથી દસ રૂપિયા આ ભાવ એક કિલોના છે ત્યાર પછી સરગવાનો હાઇસ્ટા ભાવ છે ત્રીસ રૂપિયાથી પંચાવન રૂપિયા ત્યાર પછી કાચા કેળાનો ભાવ છે માત્ર આઠ રૂપિયાથી ચૌદ રૂપિયા જે સુરતમાં ગાજરનો ભાવ છે માત્ર નવ રૂપિયાથી અઢાર રૂપિયા ત્યાર પછી ડુંગળીનો ભાવ છે બાર રૂપિયાથી એકવીસ રૂપિયા ત્યાર પછી આદુના હાઇસ્ટ ભાવ છે આડત્રીસ રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયા ત્યાર પછી બટાટાનો ભાવ છે સાત રૂપિયાથી ત્રેવીસ રૂપિયા આ ભાવ એક કિલોના છે ત્યાર પછી કોથમરીનો ભાવ છે દસ રૂપિયાથી ત્રીસ રૂપિયા ત્યાર પછી લીલા મરચાંનો ભાવ છે વીસ રૂપિયાથી તેતાલીસ રૂપિયા ત્યાર પછી દૂધીનો ભાવ છે માત્ર ત્રણ રૂપિયાથી અઢાર રૂપિયા ત્યાર પછી મેથીનો ભાવ છે માત્ર નવ રૂપિયાથી પચીસ રૂપિયા આજે સુરતમાં ચોળીનો આઈસ્ટ ભાવ છે અઠ્યાવીસ રૂપિયાથી સિત્તેર રૂપિયા ત્યાર પછી રીંગણાનો ભાવ છે માત્ર પાંચ રૂપિયાથી ત્રેવીસ રૂપિયા ત્યાર પછી ટમેટાનો ભાવ છો માત્ર ચાર રૂપિયાથી દસ રૂપિયા ત્યાર પછી ઘિસોડાનો આઈસ્ટ ભાવ છે અઢાર રૂપિયાથી પાંત્રીસ રૂપિયા ત્યાર પછી કારેલાનો ભાવ છે સત્તર રૂપિયાથી પાંત્રીસ રૂપિયા ભાવ કિલોના છે ત્યાર પછી સુરણનો ઓગણીસ રૂપિયાથી ત્રેવીસ રૂપિયા ત્યાર પછી ગુવાનો ભાવ છે અઠ્યાવીસ રૂપિયાથી અઠાવન રૂપિયા આજે સુરતમાં મુગળાનો ભાવ છે માત્ર સાત રૂપિયાથી અઢાર રૂપિયા ત્યાર પછી ભીંડાનો આઈષ્ટ ભાવ છે બાવીસ રૂપિયાથી પંચાવન રૂપિયા ત્યાર પછી ભાવ છે અગિયાર રૂપિયા થી ચૌદ રૂપિયા ત્યાર પછી હળદરનો છે બાર રૂપિયા થી પિસ્તાલીસ રૂપિયા ત્યાર પછી કાકડીનો ભાવ છે દસ રૂપિયા થી અઠ્યાવીસ રૂપિયા અને છેલ્લે વાલોનો ભાવ છે વીસ રૂપિયા થી પાંત્રીસ રૂપિયા